વાત કરીએ મધ્યપ્રદેશના નિવાડી નજીક એક એવા અકસ્માતમાં સીસીટીવી સામે આવ્યા જેને જોઈને તમે વિચારમાં પડી જશો. જરા જુઓ એ સીસીટીવી ફૂટેજ અમે આપને બતાવવા જઈ રહ્યા છે, જેમાં દેખાઈ રહ્યું છે એક કાર સામેની બાજુથી આવી રહી છે અને તે રિક્ષા સાથે અથડાઈને સાતાર નદીમાં ખાબકે છે. નદીમાં પડી ગયેલી કારમાં એક બાળક સહિત ચાર લોકો સવાર હતા. બાળકને બચાવવા માટે કાર ચાલક રોડ પર ઉભા લોકો તરફ હવામાં ફંગોળે છે, પરંતુ બાળક લોકોના હાથ સુધી પહોંચવાના બદલે સીધું પાણીમાં પડે છે અને સૌના જીવ અધ્ધર થઈ જાય છે. બાળકને બચાવવા માટે અચાનક જ બે યુવક પાણીમાં છલાંગ લગાવે છે. સદનસીબે બાળક અને કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો. બચી ગયેલા લોકોને સામાન્ય ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે. રિક્ષા પાછળ સ્કૂટર અથડાયું પણ બચી ગયું. મધ્યપ્રદેશની આ ઘટના છે જેમાં આ કાર છે જે નદીમાં ખાબકી અને ત્યારબાદ એક બાળક સહિત ચાર લોકો સવાર હતા અને તેમાં એક બાળકને તાત્કાલિક ધોરણે બચાવી તેને ફેંકવામાં આવ્યું, પરંતુ તે લોકોના હાથ સુધી પહોંચે તે પહેલા તે ફરી એકવાર એ બ્રિજ સાથે અથડાઈને પાણીમાં ગયું. જોકે બે યુવકો તાત્કાલિક ધોરણે નદીમાં ખાબક્યા અને ત્યારબાદ તેમણે બાળકને બચાવી લીધું. આ તસવીરો અમે બતાવી રહ્યા છે આપને કે કેવી રીતે આ રિક્ષા ચાલકે ગાડી અથડાવી અને આ ગાડી બાજુમાંથી પસાર થઈ રહી હતી તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ. મધ્યપ્રદેશની આ ઘટના, કાર જેવી નદીમાં ખાબકી કે તરત જ એક યુવક બહાર આવ્યો, એક નાનું બાળક કે જેને ઉચકી લીધું અને તેને લોકો સુધી પહોંચાડવા માટે તેને ફેંકવામાં આવ્યું. બાળક ખૂબ નાનું હતું, પરંતુ તે લોકોના હાથ સુધી પહોંચે તે પહેલા જ ફરી એકવાર અથડાયું અને પાણીમાં ખાબક્યું. જોકે એક યુવક તાત્કાલિક ધોરણે પાણીમાં ડૂબકી લગાવી બે યુવકોએ અને તેમણે બાળકને પકડી લીધું. આ સાથે સાથે અન્ય રહેલા અન્ય ચાર લોકો જે ગાડીમાં હતા તે પણ ધીરે ધીરે બહાર આવી ગયા અને તમામ લોકોના જીવ બચી ગયા. સામાન્ય ઈજાઓ થઈ છે, પરંતુ તેમને સારવાર આપવામાં આવી તાત્કાલિક ધોરણે. મહત્વનું છે કે જ્યારે પણ આ પ્રકારના રસ્તા હોય ત્યારે ગાડીઓ ઉતાવળમાં આવન જાવન માટે જલ્દીથી ત્યાંથી પસાર થતી હોય છે. એક તો રેલિંગ નથી હોતી જેને કારણે આ પ્રકારની દુર્ઘટનાઓ વારંવાર સર્જાય છે. મધ્યપ્રદેશની આ ઘટના જેમાં એક રિક્ષા ચાલક કે જે અઢળક લોકોને આ રીતે ભરીને જઈ રહી હતી અને બીજી તરફ આ ગાડી આવી રહી હતી, બંને એક નાના વન વે પર એટલી ઝડપમાં હતા કે જેમાં દુર્ઘટના સર્જાઈ ગઈ. સદનસીબે જાનહાનિ નથી થઈ, પરંતુ રેલિંગ ન હોવાને કારણે આ પ્રકારની દુર્ઘટનાઓ અવારનવાર સર્જાતી હોય છે. એક સારી બાબત છે કે એક આ નદી એટલી ઊંડી નહોતી, નહીં તો કંઈ પણ થઈ શકતું હોત. આ કાર આ રીતે ઊભી ન હોત, એ સીધી પાણીમાં જ ગઈ હોત. આ બાળક પણ જે બિચારું બ્રિજ પાસે અથડાયું અને પછી ફરી પાણીમાં પડ્યું, તેને પણ કંઈ પણ થઈ શકતું હતું. સદનસીબે બાળકનો બચાવ થયો છે અને અન્ય જે અંદર ચાર લોકો હતા તેમનો પણ બચાવ થઈ ગયો. મધ્યપ્રદેશની આ ઘટના.